ભાભર તાલુકાના સંગીત કલાકારો દ્વારા આર્થિક સહાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે ધંધા અને રોજગારમાં મોટી અસર પડી છે, જેને લઈ નાના મોટા ધંધાદારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ અમુક ધંધા વ્યવસાયથી જોડાયેલા લોકોને હજી સુધી આવકનો સ્ત્રોત થયો નથી, જેને લઈ આજરોજ ભાભર તાલુકાના સંગીત કલાકારો અને સાઉન્ડ સિસ્ટમના આયોજકો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 7 મહિનાથી સંગીત કલાકારો તેમજ સંગીત સાથે જોડાયેલા સાઉન્ડ સિસ્ટમ માલિકો 1 રૂપિયાની આવક ન હોય, વિવિધ પ્રોગ્રામ કેન્સલ થયા હોય, તેમજ આ વર્ષે નવરાત્રિનું પણ આયોજન કરવાનું ન હોય, સંગીત કલાકારોને પડતા ઉપર પાટું જેવો ઘાટ કઢાયો છે. કલાકારો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે ત્યારે તે લોકોને સરકારશ્રી દ્વારા આવા સંગીત કલાકારો સાથે જોડાયેલા ધંધા રોજગારવાળાને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને ભાભર મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. અને આજે અમે ભાભર તાલુકાના તમામ કલાકારો મળી અને આજે મામલતદાર ઓફિસ ભાભર જ્યારે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હોય તો આજે જે કોરોના નામની જે મહામારી ચાલી રહી છે એની અંદર અમારા સતત 8 મહિનાથી જે કાર્યક્રમો બંધ છે, પણ અત્યારે જે નવરાત્રિ આવી રહી હતી તો અમને એક આશા હતી કે નવરાત્રિ આવશે તો અમારે 25 રૂપિયા આવશે તો અમારું ઘર ચાલશે, પણ નવરાત્રિની જ્યારે ગવર્મેન્ટે નામંજૂરી આપી હોય તો અત્યારે હાલ જે અમારા સંગીતકારો સાઉન્ડ સિસ્ટમ રિધમ આર્ટિસ્ટો આ દરેકની જ્યારે હાલત કફોડી છે તો અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી કે અમારા કલાકારો સામે જોઈ અને અમને કલાકારોને કોઈ પણ રીતની સહાય કરે અને એ રીતે અમારું ઘર ચાલે. જય ગરવી ગુજરાત.